વડોદરામાં જવાની ફરજ દરમિયાન સર્વિસ રાઇફલ વડે ગોળી મારી આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ફતેપુરા ગામના વતની અને વડોદરામાં લાલબાગ ખાતે આવેલ એસઆરપી ગ્રુપ એકમાં ફરજ બજાવતા જવાને પોતાની સર્વિસ રાઇફલ વડે ગોળી મારી જીવન ટૂંકાવી લેતા પરિવારજનો તેમજ સાથી કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે પોલીસે એસઆરપી જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ હેઠળ સહેજો હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ફતેપુરા ગામના પ્રવીણભાઈ બારીયા ત્રણ સંતાનના પિતા હતા છેલ્લા અઠ્યાવીસ વર્ષથી એસઆરપીમાં ફરજ બજાવતા હતા પ્રવીણભાઈ ગત રોજ રાત્રિના પોતાની પાસે રહેલ સર્વિસ રાઇફલ વડે ગોળી મારીને અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે ત્યારે પોલીસે હાલ તો મૃતક એસઆરપી જવાન પ્રવીણભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે પોસ્ટમોર્ટમ બાદ મૃતક પ્રવિણભાઈના મૃતદેહને તેમના ફતેહપુરા ગામ ખાતે લઈ જવામાં આવશે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તો આ બાબતને લઈને તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે તે બીમારીના કારણે છેલ્લા ચૌદ વર્ષથી પીડાઈ રહ્યા હતા જેથી બીમારી થી કંટાળીને પ્રવીણભાઈએ જીવન ટૂંકાવવા ફરજ દરમિયાન સર્વિસ રાઇફલ વડે ગોળી મારી હોઈ શકે છે ત્યારે ઘરનો મોભી ગુમાવતા પરિવાર આઘાતમાં સરી પડ્યું છે હાલ એસએસજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે ત્યારબાદ તેમના મૃતદેહને તેમના વતન ખાતે લઈ જવામાં આવશે અને જ્યાં તેમની અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવશે છેલ્લા આશરે છવ્વીસ સત્યાવીસ વર્ષથી ફરજ બજાવતા એસઆરપી ફર્સ્ટ ગ્રુપમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા એ રાત્રે મારા ઉપર ફોન આવ્યો એટલે મને ખબર પડી એટલે અમે ત્યાં એસઆરપી ફર્સ્ટ ગ્રુપ ત્યાં ક્યાં ના કારણ કશું નહીં પણ આ બીમાર બીમાર હતા છેલ્લા તેર ચૌદ વર્ષથી બીમાર હતા પરિવારમાં કોણ કોણ પરિવારમાં એક બેબી છે બે બાબા છે બાબો મોટો છે એ કોલેજના બીજા વર્ષમાં છે બીજી બેબી છે કોલેજના પહેલાં વર્ષમાં છે અને બીજો બાબો છે નાનો એ દસમામાં ભણે છે ના અમારી કોઈ વાતચીત અહીંયા કાલે ખબર કઈ કયો